નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. મથુરામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે ત્યારે એક 5 વર્ષના માસૂમ બાળક પર કપિરાજે હુમલો કર્યો અને સ્થાનિક લોકો આ હુમલો જોતાની સાથે જ દોડીને બાળકનો જીવ બચાવવા માટે આવી પહોંચ્યા અને બાળકનો જીવ બચાવ્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે આપ દ્રશ્યો સ્ક્રીન પર નિહાળી શકો છો. ચોમાસાની ઋતુને ધ્યાને લઈને ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવા તાકીદ કરતા પાણી પુરવઠા મંત્રી નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પુરવઠા સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. નવસારી વિજલપોર પાલિકાની ગેલખડી સ્થિત પ્રાથમિક શાળામાં જીવને જોખમે અભ્યાસ કરતા 350 થી વધુ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કામગીરી કરવા માટે કોઈક દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું તંત્ર. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વાંસદાના ગોડમાળ ગામે જંગલ જમીનના ખેડૂતોને શાકભાજીના બિયારણની કીટ વિતરણ કરાઈ. વાંસદા તાલુકાના જંગલની જમીનના ખેડૂતો ડાંગર નાગલીની સાથે રોજિંદા જીવન નિર્વાહ માટે શાકભાજીનું ઉત્પાદન કરે એ હેતુથી વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એમના પ્રશ્નો સાંભળી શાકભાજીના પાકોની કીટ વિતરણ ગોડમાળ ખાતેના જંગલ જમીનના ખેડૂતોને વિતરણ કરવામાં આવી. કણધા ગામે બિપિન માલાએ સરકારી યોજનાની માહિતી આપી. કણધા ગામમાં બહેનોને બિપિન માલાએ સરકારી યોજનાની માહિતી તેમજ આંબા કલમ વિતરણ શાંતુભાઈ ગામિતે કર્યું. ચંદુભાઈ જાદવ મણીલાલ ગામિતના હસ્તે વિતરણ કરાયું. આશાનગર ખાતે જુગાર રમતા 12 ઝડપાયા. નવસારી શહેરના મધ્યમાં આવેલા આશાનગર ખાતે રહેતા યુવાને પોતાના મિત્રોને તેના ફ્લેટમાં જુગાર રમવા બોલાવીને જુગાર રમાડી રહ્યા હોવાની મળેલ બાતમીને આધારે LCBની ટીમે રાત્રિના સમયે રેડ કરી 12 યુવાનોની અટક કરી રૂપિયા 5.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 33.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92%, જ્યારે સાંજે 79% રહ્યું હતું. હવાની ગતિ 4.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.